अंतरना पाने हर विधि अंकाय स्वर अक्षर अंतरना पाने हर शब्द ना थाए हृदय पर सही आ रहा हस्ताक्षर देवा हस्ताक्षर वतन तनी माटी नी फोरा भिजवी देती भीतर फूल फूल नी ओलख लेने खुशबू बहती घर घर समय भले सरी जाए पर अमर रहे स्वर अक्षर सुर शब्द ना थाए हृदय पर सही आ रहा हस्ताक्षर एक जनानी फूक वहने एक बंसरी बागे एक ज पींछी रंग भरे दृश्य सजीवन लागे कंठ जो बने पुजारी गीत बने परमेश्वर सुर शब्द ना थाए हृदय पर सही आ रहा हस्ताक्षर हे बाबा हस्ताक्षर
કવિ હેમેન શાહના શેરથી કવિતાના હવામાનમાં શ્વાસ ભરવાની શરૂઆત કરીએ. જરા ખુશ્બુ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું. જરા ખુશ્બુ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું. હું ગુજરાતી ગઝલ માટે દીવાને ખાસ લાવ્યો છું. સાહિત્ય અને શિક્ષણ જગતની આ દીવાને ખાસ મહેફિલમાં આપ સૌનું, અમે સૌ દીવાને શ્વાસથી સ્વાગત કરીએ છીએ. મિત્રો, અમરેલીના મૂર્ધન્ય કવિ રમેશ પારેખની શબ્દભૂમિ ઉપર ફરીવાર એક ચેતનવંતું, ઝળહળતું, ધબકતું શબ્દ પર્વ કવિતાથી વધુ કંઈ નહીં એ નામે ઉજવવા જઈ રહ્યું છે. ત્યારે આવો શબ્દમય પ્રાર્થનાથી, પ્રાર્થનામય શબ્દોને સંગીતમય સાંજથી સૂરે મળ્યાની શરૂઆતી અનુભૂતિ કરીએ. હું વિનંતી કરું છું શ્રી મનોજભાઈ જોશી અને સંગાથી કલાકારોને કે પ્રણવ પંડ્યાની કાવ્ય પ્રાર્થનાથી આ કાર્યક્રમની વિધિવત રીતે સવાર પાડે. શ્રી મનોજભાઈ, મારી સાથે વાદ્યક વૃંદમાં વાંસળી પર ભૂષણ પાઠક છે, તબલા પર ધીરજ મકવાણા છે અને ઓક્ટોપેડ પર કેતન ત્રિવેદી છે. દિવસો જેમ ખરે
તમે તાર જોડી હરિવર આંખ ઉઘાડો થોડે આંખ ઉઘાડો થોડે હરિવર મારા શબ્દોનો પરસાદ ચલાવી લેજો હરિવર મારા શબ્દોનો પરસાદ ચલાવી લેજો હરિવર કવિ પ્રણવ પંડ્યાની કાવ્ય પ્રાર્થના અને સ્વરકાર સુરેશ જોશીની સ્વર પ્રાર્થના હતી. આ આદરણીય વિદ્યાગુરુ અને હાસ્ય તપસ્વી શ્રી રતિલાલ બોરીસાગર સાહેબના જીવન પર્વને ઉજવવાનો સાવરકુંડલાના મિત્રોએ નિર્ધાર કર્યો અને સ્થાપના થઈ વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાનની. જે કામ કવિતામાં હરીન્દ્ર દવેનું છે એ મુકામ હાસ્યમાં રતિલાલ બોરીસાગર સાહેબનો છે. એ હાસ્યના હરીન્દ્ર દવે છે. મરમાળું અને મોહક સ્મિત, હાસ્ય લેખક શબ્દની ઉપાસનાને છાજે એવી મિલનસભર મોહબ્બતને માણનારા વ્યક્તિત્વના સરસ્વતી પૂજક છે બોરીસાગર સાહેબ. વાંક ન હોય તો પણ એ સામેથી સોરી કહી શકે એવા સોરી સાગર છે. એમના વિદ્યાર્થીઓ એમને ઉજવે છે ત્યારે સમાજ આજે સાચી નિસ્બત સાથે સાવરકુંડલામાં પ્રગટી રહ્યો છે. એક વાક્યમાં કહું તો એટલું કહી શકાય કે આ દૂર સુદૂર વસેલા બધા જ વિદ્યાર્થીઓ આજે ભેગા મળીને પોતાના સાહેબને ઉજવવાનું એક પ્રતિષ્ઠાન કરી રહ્યા છે ત્યારે કોડિયાઓ ભેગા મળીને અજવાળાનું સન્માન કરે છે. અને અજવાળું સુરત જેવડા આશીર્વાદ આપે છે. આવો એક ક્ષણના સહભાગી બનીએ.
હું વિનંતી કરીશ પ્રિય મોરારી બાપુ અને મંચસ્થ મહાનુભાવોને કે દીપ પ્રાગટ્યથી છીપના મોતીની જ્યોતિને પ્રગટાવવાની શરૂઆત કરે. જ્યાં આપવાનું છે વધારે અને લેવાનું છે ઓછું ત્યાં સંબંધને જામતા બહુ વાર નથી લાગતી. દુનિયામાં બહુ ઓછા વ્યક્તિત્વો એવા છે જેમને પોતાના નામની નથી પડી, માત્ર સમાજના કામની પડી છે. હરેશ મહેતા એમાંનું જ એક નામ છે. સહેજ પણ અતિશયોક્તિ વગર કહી શકું કે રાવજી પટેલ એવોર્ડની વાત હોય, રાવજી પટેલના તો પ્રેમી, એટલા બધા પ્રેમી કે એમની સાથે રાવજી પટેલ વિશે આપણે આપણી વાતો ખૂટી જાય પણ એમનો કાન હંમેશા એને સાંભળવા માટે તત્પર રહે એવા પ્રેમી. અને એક શુભ કાર્યમાં શબ્દ નિમિત્ત બને છે. અને આજે આટલો મોટો માનવ મહેરામણ એને આંખે દેખ્યો, અનુભવી પણ રહ્યો છે, એનો રાજીપો વ્યક્ત કરવા માટે પ્રતિષ્ઠાનના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતાને વિનંતી કરું છું. શ્રી હરેશભાઈ, પૂજ્ય મોરારી બાપુ, અતિથિ વિશેષ શ્રી જય વસાવડા, જેમનું સન્માન કરવા આપણે ભેગા થયા છીએ એવા શ્રી મુકુંદભાઈ પંડ્યા સાહેબ અને નટવરભાઈ ગાંધી સાહેબ, મંચસ્થ મહાનુભાવો અને મિત્રો, અમારા આદરણીય ગુરુ શ્રી રતિલાલ બોરીસાગરની ગુરુસાગર સાહેબની ગુરુદક્ષિણાની એક આહુતિ રૂપે અમે સૌ મિત્રોએ આ પ્રતિષ્ઠાનનો પ્રારંભ કર્યો. આપણે સાહેબના બે કર્મક્ષેત્ર, શિક્ષણ અને સાહિત્યના વિશેષ પ્રદાન કરનારા વ્યક્તિઓનું સન્માન કરીએ છીએ દર વર્ષે. આ આપણું ત્રીજું વર્ષ છે. પૂજ્ય બાપુ સતત ત્રીજા વર્ષે આપણી સાથે છે અને આશા છે હંમેશા રહેશે. આ કાર્ય આટલું દૈદીપ્યમાન પૂજ્ય બાપુશ્રીની પાવન નિષ્ઠાને કારણે બને છે એ આપણે સૌ જાણીએ છીએ. પૂજ્ય બાપુનું હૃદયપૂર્વક સ્વાગત છે. યુવા જગતમાં લોકપ્રિયતાના શિખરે બેસેલ સર્જક શ્રી જય વસાવડા અત્રે ઉપસ્થિત છે, એમનું પણ પ્રતિષ્ઠાન વતી હું સ્વાગત કરું છું. આ વર્ષે આપણા સન્માનનો જેમને સ્વીકાર કર્યો એવા અમેરિકા સ્થિત કવિ શ્રી નટવર ગાંધી અને બોરીસાગર સાહેબના ગુરુજી નટવરભાઈ ગાંધીના ગુરુજી શ્રી મુકુંદભાઈ પંડ્યાનું સન્માન કરવાનું એક જે સદભાગ્ય પ્રાપ્ત થયું છે એમનું પણ સ્વાગત કરું છું. જેમના પહેલા કાવ્ય સંગ્રહનું આજે લોકાર્પણ છે એવા
કવિ, પરમ મિત્ર પ્રણવ પંડ્યાનો, પ્રણવ પંડ્યાને પણ હું આપ સૌ વતી આવકારું છું. આસ્વાદક વ્યાખ્યાનો માટે પધારેલા શ્રી વિનોદ જોશી, શ્રી ગંભીરસિંહજી ગોહિલ અને કવિ સૂત્રધાર પરમ મિત્ર અંકિત ત્રિવેદનું પણ પ્રતિષ્ઠાન સ્વાગત કરે છે. જો કે એ બંને મિત્રો પ્રતિષ્ઠાનના એક પાઠ સમાજ છે. સતત ત્રીજા વર્ષે ગુજરાતભરમાંથી આવેલ સાહિત્યકારોને અને સાવરકુંડલાના સર્વ નગરજનોનો પણ હું આવકાર અને આભાર માનું છું. કવિ રાજેન્દ્ર શુક્લનો એક શેર જેમાં પ્રતિષ્ઠાનની નીતિઓ વ્યક્ત થઈ શકે છે એ કહું છું. નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં. નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં. હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું. પ્રતિષ્ઠાન આપ સૌને શુદ્ધ ભાવે આવકારે છે. થેન્ક યુ, ધન્યવાદ. કોઈ પણ આડંબર વગર, એમને કોઈની પાસે લખાવ્યા વગર, એમને જે બોલવું હતું એટલો જ ઉમળકો વ્યક્ત કર્યો એ સૌથી અગત્યની બાબત છે. કેટલોક હું સમજીને બોલું છું, તમે વિચારીને દાદ આપજો. કારણ કે મંચ ઉપર બાપુ બેઠા છે અને હૃદયમાં પણ બિરાજમાન છે. મંચ પરથી અને જિંદગીમાં ક્યારેય ખોટું કર્યું નથી અને કરવા ટેવાયેલો નથી. એટલે કહું છું કે બહુ ઓછા વ્યક્તિત્વો એવા જોયા છે જેને માત્ર સુગંધ વર્તાય ને પછી સંબંધ અનુભવાય, એનાથી વધારે કશી જ પડી નથી હોતી. આ વ્યક્તિ એવો છે. અને એના મગજમાં, એના હૃદયમાં બાપુ માટે એટલી બધી એ છે, પણ કશું જ બોલ્યા વગર. બાકી મેં કેટલાકને જોયું છે બાપુ, આજે પોતે પાછા કવિ છે, આજે એમની કવિતા પ્રણવે વાંચી પણ ખરી, એટલે મેં કમેન્ટ પણ કરી કે ઉદ્યોગપતિઓ કવિ બની શકે છે. પણ બહુ નિખાલસતાથી આ માણસ સ્વીકારે છે આ વાતને, અને બહુ જ પ્રેમથી એમણે આખી વાતને આવી સરસ રીતે લીધી છે. અમે વાત વાતમાં જ મળ્યા હતા અને મેં કીધું કે તમે બધા સાવરકુંડલાના છો, બોરીસાગર સાહેબના વિદ્યાર્થીઓ છો, તો સાહેબ માટે કંઈક થવું જોઈએ. આ માણસે એટલી બધી સેવા કરી છે. હું એમને મળું, વિનોદ ભટ્ટને મળું, આ બધાને મળું ત્યારે ખબર પડે છે કેટલા વર્ષો એણે પાયાનું કામ કર્યું છે. વિનોદભાઈને તો મળું ત્યારે હું કહું કે હું તમારા કાર્યક્રમમાં આવું છું, તમે મારા કાર્યક્રમમાં નથી.